જામનગર જિલ્લાની તમામ ચારસો સત્તર ગ્રામ પંચાયતોને છ્યાસી કલસ્ટરમાં સમાવેશ કરી પ્રાકૃતિક કૃષિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું જામનગરમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહવાન મુજબ જામનગર જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે અને વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવતા થાય તે માટે જિલ્લા પંચાયત જામનગર દ્વારા જામનગર જિલ્લાની તમામ ચારસો સત્તર ગ્રામ પંચાયતને છ્યાસી ક્લસ્ટરમાં સમાવિષ્ટ કરી પ્રાકૃતિક કૃષિ શિબિરનું આયોજન કરેલ છે આ પ્રાકૃતિક કૃષિ પ્રચાર પ્રસાર અભિયાનના શુભારંભ પ્રસંગે આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતિમાં ટાઉન હોલ જામનગર ખાતે કૃષિ શિબિર કાર્યક્રમનું આયોજન કરાયું હતું તેમજ પ્રાકૃતિક કૃષિ દ્વારા ઉત્પાદિત જુદી જુદી ખેત પેદાશો અંગેનું પ્રદર્શન તથા વેચાણ સ્ટોલનું પણ આયોજન કરવામાં આવેલ છે આ તમામ સ્ટોલ કાર્યક્રમના સ્થળે રાજ્યપાલના હસ્તે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો દ્વારા જુદા જુદા ઉત્પાદનોમાં રાખવામાં આવેલ સ્ટોર બપોરે સાડા બાર કલાકથી પાંચ કલાક સુધી વેચાણ માટે ખુલ્લા રહેશે લોકોની આરોગ્ય સુખાકારી જળવાય અને ખેડૂતની આત્મનિર્ભરતામાં સહયોગી બની શકીએ તે માટે જાહેર જનતાને આ પ્રદર્શન તથા વેચાણ સ્ટોલની મુલાકાત લેવા તથા ખેડૂતોને પોતાના ખેતરે તૈયાર કરે પ્રાકૃતિક પેદાશોનો વધુમાં વધુ ખરીદી કરે તે માટે જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પંચાયત જામનગર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે રાજ્યપાલના ઉપરોક્ત કાર્યક્રમમાં હાજરી આપવા માટે આજે હવાઈ માર્ગે સવારે સાડા દસ કલાકે જામનગર એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા એરપોર્ટથી સીધા કાર્યક્રમ સ્થળ એમપી શાહ મ્યુનિસિપલ ટાઉનહોલ જવા રવાના થયા હતા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જામનગરની મુલાકાતે પધાર્યા છે ત્યારે જામનગર એરપોર્ટ ખાતે મેયર બીનાબેન કોઠારી ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા જિલ્લા પંચાયત પ્રમુખ ધર્મેશભાઈ ચનિયારા કલેક્ટર ડૉક્ટર સૌરભ પારધી જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ સહિતના મહાનુભાવોએ રાજ્યપાલને આવકારી ઉષ્માપૂર્ણ સ્વાગત અને અભિવાદન કર્યું હતું આ તકે રાજ્યપાલને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું હર્ષલ ખંડેડિયા જેડ એસ ટીવી જામનગર